સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, એક મહિના પછી આપણે આવ્યા છીએ જૂનાગઢમાં, અને ફાઇનલી હવેથી તમારા માટે રેગ્યુલર વિડીયો આવતા રહેશે. અને આની પહેલાં પણ મેં એક વિડીયો મૂક્યો હતો યુટ્યુબ ક્રિએટર કેમ્પનો, હજી સુધી ના જોયો હોય તો ઉપર આઈ બટનમાં છે, જઈને જોયા હું નવો વિડીયો. તો મિત્રો, આજના વિડીયોની વાત કરીએ તો આજે આપણે જવાની છીએ જૂનાગઢની ફેમસ જગ્યા એવું જટાશંકર મહાદેવનું મંદિર અને જટાશંકર વોટરફોલ જોવા માટે. તો લોકેશનની વાત કરીએ ને તો ત્યારે તમે ભવનાથમાં આવશો ત્યારે શ્રી વેલનાથ બાપુની જગ્યા છે, એની બાજુમાં આપણે જે રોપ વેનું જે આપણે જો જોઈ લો પાછળ વુડન ખટોલા છે, ત્યાંથી તમારે ડાબી સાઈડ અંદર જવાનું છે અને ત્યાંથી તમે જટાશંકર જઈ શકો છો. અત્યારે વાગ્યા છે 10:32. યુઝવલી તમે છે ને જ્યારે સવારે વહેલા આવો ને તો ત્યારે તમને આવવાની બહુ જ મજા આવશે, પરંતુ અત્યારે આપણે 10:32 જઈ રહ્યા છીએ જટાશંકરનો વોટરફોલ જોવા માટે. તો ચાલો જઈએ, તમને જર્ની બતાડીએ કે જ્યારે તમે જટાશંકરના વોટરફોલ ઉપર આવશો ત્યારે તમને કેવી કેવી વસ્તુ જોવા મળશે, તમામ ડિટેલ મારા વિડીયોમાં આજે મળશે. તો ટાઈમનો વેસ્ટ ન કરતા, તમને મને બોર ન કરતા, સીધે સીધા જઈએ અંદર જટાશંકર ચડવા માટે. અને જે પણ લોકો ચેનલ ઉપર પહેલી વખત આવે છે, મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન દબાવી દેજો. હું તમારા માટે આવા ટ્રાવેલિંગ રિલેટેડ સરસ સરસ મજાના વિડીયો લાવું છું. અને જો રોપવે માટે કોઈ આવતા નહીં, કેમ કે રોપવે અત્યારે હવામાનને લીધે બંધ છે. તો ચાલો જઈએ હવે જટાશંકર. જો ગાઈઝ, અહીંથી આપણે આપણી જર્નીની શરૂઆત કરીએ છીએ. અને જો આમાં પ્લાસ્ટિક ઉપર કમ્પ્લીટલી બેન છે, અહીંયા તમારું ચેકિંગ ને બધું થશે પ્લાસ્ટિક બાબતે, પછી જ જો તમને આમાં આગળથી રસ્તા ઉપર જવા દેશે. અને જો માત્ર ને માત્ર સીડીઓનો જ ઉપયોગ કરવો ને એવું બધું, પહેલાં આવું બધું કાંઈ નહોતું અહીંયા, પરંતુ જો આ વર્ષેથી જ બધી આવી બધી ફેસિલિટી ને એ બધું ચાલુ કરી દેવામાં આવ્યું છે. તો ચાલો હવે આપણું બેગ ને બધું ચેક થશે ને પછી આપણે જઈએ જટાશંકરને તમને બતાડું જર્ની કેવી હોય છે અને કેટલા કેટલા ભાગમાં ડિવાઈડ થાય છે આ જર્ની. જોઈ લો, અહીંયા પ્લાસ્ટિક ને બધું તમને આ ડસ્ટબિનમાં નાખવામાં દેવામાં આવશે. તો મહેરબાની કરીને જ્યારે આવો ત્યારે અહીંયા પ્લાસ્ટિક કે કાંઈ લઈને આવતા નહીં. હા તો મિત્રો, જોઈ લ્યો આ અહીં આવી રીતે બેગ ને બધું ચેક થશે તમારું. રેડી, બેગ ચેક થઈ ગયા પછી તમને અંદર જવા દેવા માટે આવશે. રેડી, જોઈ લ્યો આ જો મારું બેગ મેં દઈ દીધું હોય અહીંયા, એ બધું આખું ચેક કરે છે. જો જંગલ ખાતા દ્વારા વખતે કમ્પ્લીટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોય. રેડી, તો મહેરબાની કરીને જંગલની પ્રિમાઇસીસમાં આવો તો બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. તો ચાલો હવે ચડવાનું ચાલુ કરીએ. હા તો મિત્રો, જ્યારે જટાશંકર તમે ચડવાની શરૂઆત કરશો ને એટલે તમને ઝરણા છે ને પહેલેથી જ જોવા મળી જશે. અને જોઈ લો આ ઝરણા છે. અને જો આપણે જાતા હતા ને આપણને સબસ્ક્રાઇબર મળી ગયા છે. કેમ છો? મજામાં? બસ બસ, મજા. તમારું નામ શું છે? પિયુષભાઈ સોલંકી. મારી પણ ચેનલ છે ડીસુ પી વ્લોગ, આપણે કેશોદથી બિલોંગ કરીએ છીએ. ઓકે, તો આ ભાઈ કેશોદથી આવ્યા છે. અને શું કે, કેટલામી વાર આવો છો જટાશંકર? તો 2-3 વખત છીએ, પણ અત્યારે અમારે જવાનું હતું, આપણે રોપવેમાં ઉપર જવું હતું, પણ હવે ચડાય એવી પોઝિશન નથી અને રોપવે બંધ છે, એટલે જટાશંકર જઈએ છીએ હવે. તો ચાલો આપણે જર્નીની શરૂઆત કરીએ. ના ભાઈ, જો આપણી આરે છે વ્લોગમાં, બોલો. ચડીને આવતા રહ્યા? અરે ચડીને આવ્યા. ઉપર ધોધ છે ને, પાણી વાળી જોવા મળશે. ફૂલ પાણી, ફૂલ લીલોતરી, કાંઈ ઘટતું જ નથી. તો ચાલો હવે આપણને એક રિવ્યુ તો મળી ગયો છે. હવે આપણે જઈએ. શું નામ છે તમારું? હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ ભટ્ટ. અને ક્યાંથી આવો છો? જસદણ. જસદણ થી આવે છે? ઓહો ભાઈ, આ તો ગામે ગામથી પબ્લિક આવે છે. અરે બહુ ઉપર તો ભાઈ, પણ એક કચરો કચરા પેટીમાં ખાલી નાખો. વાહ વાહ, પાકું પાકું, પબ્લિક આપણી સારી જ છે. કચરો ચાલો, તો આપણે ચાલો ચાલો. આરે દે તમારું. પિયુષભાઈ, પિયુષભાઈ હે, એની આ સાથે આપણે જર્ની ચાલુ કરીએ છે. એક વાત કરી દઉં, જ્યારે પણ તમે અહીંયા છે ને ચડવા આવતા હોય ને તો તમને જો પહેલાં વહેલા છો છે ને, તમારે આવી રીતે શાંતિથી હાલીને જ ચડવાનું રહેશે. પછી છે ને સ્ટેપ્સ આવશે, અલગ અલગ પગથિયા ચડવાના આવશે. પગથિયા ચડી ગયો ને પછી તમારે ત્રીજા સેક્શનમાં છે ને, તમારે જે આ પથ્થર ને એવું બધું હોય ને, એ પથ્થરમાંથી જવાનું હોય છે. તો તમને હું ત્રણેય સ્ટેજીસ દેખાડીશ કે જ્યાંથી તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમને ખબર પડે કે તમારે કેવી રીતે ચડવું ને બધી તમામ ડિટેલ્સ મળશે આજના વિડીયોમાં. તો ચાલો અત્યારે જર્ની ચાલુ કરીએ વચમાં, અને તમને અલગ અલગ સેક્શન્સ દેખાડીએ કે જ્યારે તમે અહીંયા ચડવા આવો ત્યારે કેવી મજા આવશે તમને. હા તો મિત્રો, ચાલી ચાલીને આવ્યા હતા અને જો અહીંયા ચાલવાનું પૂરું થઈ ગયું છે, વચ્ચે જો આવું એક સેક્ટર સેક્શન આવશે કે જ્યાંથી તમે આ રસ્તે ફરી જઈ શકો છો અને અહીંથી પગથિયાથી જઈ શકો છો, તો હું તમને કહું પ્રિફર કરજો પગથિયાથી જવાનું, કેમ કે આ વધારે સેફ છે. તો ચાલો હવે છે ને સેક્ટર નંબર 2 એટલે સેક્શન 2 આવી ગયા છે, અને અહીંથી આપણે પગથિયા ચડવાનું જો ચાલુ કરશું. હવે પગથિયા પૂરા થશે ને પછી પાછું જમણી બાજુ વળવાનું હશે, ત્યાંથી પછી તમને બતાડીએ કે ત્યાંથી કેવું આવે. જો હવે તો આ પગથિયા જ છે, રસ્તામાં સારા સારા દ્રશ્યો આવે તો એ તમને દેખાડતો જાય. હા તો ભાઈ, જો ડગલે ને પગલે તમને છે ને અહીંયા વાંદરા જોવા મળી જશે. જોઈ લો વાંદરાનું ગઢ, એટલે આપણે જટાશંકર જઈએ નહીં આખે આખું તમે કહી શકો. જો વચ્ચે આખા વાંદરા તમારે જોવા હોય ને તો ઢગલા વાંદરા જોવા મળશે તમને અહીંયા. તો આ વસ્તુની મજા જ છે જટાશંકરનો આખો સફર કરવાની, કે તમે વાંદરા વાંદરા ફૂલ જોવા મળશે તમને. ચાલો હવે આગળ જઈએ, હજી થોડાક સ્ટેપ્સ બહુ બધા બાકી છે.
સ્ટેપ કન્ટિન્યુ કરીએ ને વચમાં જો કુદરતી નજારા એવા બધા કંઈ આવતા નથી, આવે એટલે તમને દેખાડીએ. આ વાંદરા વાંદરા આવ્યા એટલે તમને દેખાડી દીધા, જોઈ લો આખા ઝુંડમાં વાંદરા જો આર્યા આર્યા વાંદરાને. જો આપણી સાથે આજે યુટ્યુબર છે, આજે યુટ્યુબર બધા ભેગા થઈ ગયા એટલે મજા આવશે વ્લોગ બનાવવાની. ચાલો જોઈ લો મિત્રો, વાંદરો ખાવાનું ખાય છે અત્યારે, સરસ મજાનો આપણે નજારો કેપ્ચર કર્યો છે. જ્યારે તમે પણ અહીંયા આવો ત્યારે આ નજારો જોવાનું ભૂલતા નહીં. જોઈ લ્યો આ નજારો એક નંબર છે, અને આ જો ઘણી બધી પબ્લિક ઉભી છે અને ફોટો સેશન ને બધું કરતી હોય છે. હજી આપણે સ્ટેપ્સ પૂરા નથી થયા, ઘણા લોકો આપણી સાથે છે જો થાકી ગયા છે અત્યારમાં. તો જે લોકો રેગ્યુલર એક્ટિવિટીને કંઈ કરતા ન હોય તો અહીંયા થાકવાના જ છે. ચાલો હજી જર્ની કન્ટિન્યુ કરીએ, અને હવે આગળથી છે ને આપણે ઉપર ચડીને ડાબી સાઈડ વળશું, ત્યાં તમને બતાડીએ કે તમારે ટર્ન કેવો રીતે રહેવાનો. હા તો મિત્રો, જટાશંકર તરફ જવાનો જો ડાબી બાજુનો ટર્ન આવી ગયો છે અહીંથી, જો અંદરથી ને જો આવી લ્યો આ જટાશંકર તરફ અહીંયા લખેલું હોય છે, અને હવે જો અહીંથી જવાનું, હવે છે ને થર્ડ અને ફાઇનલ સ્ટેજ અને અઘરો સ્ટેજ આવી ગયો છે. અહીં જો પથ્થર વચ્ચેથી ચાલીને આપણે જવાનું છે, તો ચાલો જર્ની ચાલુ કરીએ પથ્થર વચ્ચેથી જવાની. હા તો મિત્રો, અહીંથી તમે ઉપર ગિરનાર જઈ શકો છો, પરંતુ અત્યારે આપણે જટાશંકર જઈ રહ્યા છીએ. જોઈ લો અહીંયા સાઈનબોર્ડ ને બધું લખેલું હોય છે, આપણે સાઈન ટુ સાઈન હાઈલા જઈ, અને જોઈ લો આ થર્ડ અને સૌથી અઘરો સ્ટેજ છે. જો અહીંયા તમારે આવી રીતે જો ટ્રેકિંગ કરતા કરતા જવાનું છે, બહુ જ મજા આવશે જો તમે જ્યારે અહીંયા આવશો ત્યારે. આ ટ્રેકિંગવાળો સ્ટેજ છે ને બહુ અઘરો, અને વચમાં છે ને નદી. ક્યાં જય મહાદેવ, મહાદેવ ક્યાંથી આવો છો? વડાલથી જ આવ્યા છો ને? તો અહીં તો નજીકના ગામના છે. હા લોકલ. તો આપ જો આવી રીતે આમ ટ્રેકિંગ હોય છે. જોઈ લો જો આ ટ્રેકિંગ બ્રેકિંગ કરતા કરતા જવાનું. જોઈ લો વચ્ચે, જોઈ લો આવી રીતે વચ્ચેથી જવાનું હોય છે. તમને અહીંયા બહુ મજા આવશે. આ છેલ્લો સ્ટેજ છે ટ્રેકિંગ કરવાનું. જો આવ્યો પબ્લિક આવી રીતે આગળ થઈ ગઈ છે, કેમ કે આપણે શાંતિથી વિડીયો બનાવતા જઈએ છીએ એટલે જોઈએ. હવે છે ને હજી એક રિવર સાઈડ આવશે, આખી રિવર ટપવાની છે. એ ત્યાં પહોંચીએ ને એટલે તમને ત્યાંથી નજારો દેખાડીએ કેવી મજા આવે છે. હા તો મિત્રો, જો હવે આપણે આવી ગયા છીએ જે નદીની હું વાત કરતો હતો, હવે આ નદી ક્રોસ કરીને ઉપરથી આપણે જમણી સાઈડ ટર્ન મારવાનો હોય એટલે ફાઇનલી જટાશંકર મહાદેવ મંદિર આવી જશે. અને જોઈ લો આ વચ્ચેનો જો સરસ મજાની નદીનો નજારો. અહીંયા ઘણી બધી પબ્લિક અહીંયા નાહવાનું ચાલુ કરી દીધી છે, બરાબર જોઈ લો. પરંતુ જો આપણે નદી અહીંયા વચ્ચેથી ક્રોસ કરશું, નદી ક્રોસ કરીએ અને પેલી સાઈડ જઈએ અને ઉપર મંદિરે તમને દર્શન કરીએ. જોઈ લો સામે છે ને ઝરણાઈ છે, ઝરણાઈ દેખાડું તમને કે કેવું ઝરણા મસ્તીના દેખાય છે. જોઈ લો આવી રીતે તમારે હાલવાનું, અને જોઈ લો આ સામે ઝરણા અને બધું તમને દેખાય. જોઈ લો આ ઝરણા સરસ મજાના છે, અને અહીંયા પબ્લિક નાયક અમુક પબ્લિક તો અહીંયા જ નાવાનું ચાલુ કરી દે. તો અહીંયા જોઈ લો હવે આપણે છે ને આ ક્રોસ કરવાનું છે. જો સામે ઓલા ભાઈ તો ક્રોસ કરી ગયા એટલે આપણે થોડીક વાર છે ને, હા એટલે થોડીક વાર આપણે વ્લોગ બંધ કરી દઈશું અને ક્રોસ થઈ જશું. જોઈ લો બાકી આમાંથી આપણું અહીંયા વ્લોગમાંથી ફ્લોગ થઈ જશે અહીંયા. રેડી? ચાલો હવે આપણે ક્રોસ કરીને ઓલી સાઈડ વ્યા જઈએ. હા તો ભાઈ ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. જો અહીંયા લખ્યું જય શ્રી શંકર, અને જો સામે મંદિર આવી ગયું છે. જોઈ લો આ રહ્યું મંદિર. ચાલો મંદિરમાં જઈએ, તમને આગળ દેખાડીએ નજારો કેવો છે. હા ઓ ભાઈ, જો પાછળ છેલ્લા પગથિયા આવી ગયા છીએ. હવે આ પગથિયા છેલ્લા જ છે, અહીંથી ચડીને હવે ડાયરેક્ટ જો સામે મંદિર જ છે, ત્યાં આપણે દર્શન કરવા જશું ને તમને બતાડીએ શિવલિંગ ને એ બધું અંદરથી કેવું છે. ચાલો જઈએ હવે શિવલિંગના અને મહાદેવના દર્શન કરવા અંદર. રેડી? જોઈ લો આ મંદિર આખું. જોઈ લો રેડી? અહીંયા દર્શન કરી લીધા પછી આપણે પાછળ વોટરફોલે જશું. જોઈ લો મિત્રો, ઉપરથી પાણીનો જળ અભિષેક થાય છે, અને જોઈ લો આ સરસ મજાનું શિવલિંગ. બોલો હર હર મહાદેવ, અને નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, હર હર મહાદેવ. જોઈ લો દર્શન કરી લો તમે બધા, આપણે અહીંયા મંદિરમાં આવ્યા છીએ, તમને બધાને દર્શન કરવા માટે જવા છીએ. હર હર મહાદેવ લખી નાખજો નીચે કોમેન્ટ સેક્શનમાં. અને જોઈ લો કેવો સરસ મજાનો નજારો, ઉપરથી પાણી પણ પડે છે. જોઈ લો આખું ફૂલ ઝૂમ કરી દઉં, સરસ મજાનું પાણી છે અહીંયા પડે છે. અને જોઈ લો આખા આખું મંદિરનો નજારો. જો આટલું છે મોટું મંદિર, અને જોઈ લો આ નીચે આમાં જળ અભિષેક થાય છે, અને જોઈ લો આ પાણી પડે છે. લખો કોમેન્ટમાં હર હર મહાદેવ. આ તો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા છે. હવે છે ને દર્શન કરી લીધા પછી છે ને તમારે મંદિરથી એક્ઝેક્ટ બહાર નીકળીને છે ને જમણી બાજુ ઉપર જવાનું છે. ત્યાં તમને સરસ મજાનું વોટરફોલ મળશે. પરંતુ આજે છે ને એટલો બધો વરસાદ નથી, તો એ જોઈએ હવે આપણને કેવો વોટરફોલ મળે છે. તો ચાલો જઈએ ઉપર અને બતાડીએ કે કેવી રીતે જવાનું અને ત્યાં કેવો વોટરફોલ હોય છે. હા તો ભાઈ જોઈ લો આખે આખું આ ઝરણું છે ને એ ઉપરથી જ પડે છે, અને આ ઝરણાની સાઈડમાં હજી ઉપર જવાનું છે આપણે. જો આ ઝરણું સાઈડમાંથી પડતું જ રહે છે, હજી જો ઉપર જવાનું છે. ઉપર છે ને સરસ મજાનું ઝરણું છે, એના નજારા તમને દેખાડું, એમાં ફૂલ મજા આવશે. આ તો કાંઈ નથી, આ નાના નાના ખાબોચિયા જ છે તમને કહી દઉં ને. ચાલો જઈએ ઉપર અને ઉપરના નજારા કેપ્ચર કરીએ.
હાલ તો મિત્રો જો આવા વાઇલ્ડ જંગલમાંથી આપણે જઈ રહ્યા છીએ, હજી જો મેઇન આવ્યો તો નથી જળનું, એ મેઇન જળનું જ આપણે ગોતવાનું હોય, ત્યાં પાણી આવી શકે નહીં ખબર નહીં, પણ તો ચાલો ધીમે ધીમે આપણે જઈએ છીએ અને મોજ કરીએ. જો સામેથી પબ્લિક આવે છે, મહાદેવ મહાદેવ જોઈ લો, જોઈ લો રેડી, એટલે બધા જો ઝરણાની જ વાત કરે છે, એટલે ઝરણું આવે એટલે તો મારું ઠકું ઓછું થાય. જોઈ લો અહીંથી મને હવે દેખાઈ ગયો હે, જો વાહ અમે હે દેખાય છે, જો ઝૂમ કરું જોઈ લો આ ઉપર હે, પણ તમને ક્લિયરલી હે ને બાજુમાં જઈને દેખાડું. જો મિત્રો વાથી પેલા અહીંયા આવ્યા, અહીંથી પાછા આમ જશું, આમથી જો વાહ અમે દેખાય ને ઝરણું, ત્યાં સુધી જવાનું હે ઉપર રેડી. અહીંયા જો સાચું ઝરણું હે મોજવાળું, ત્યાંથી બાજુમાં જઈને વિડીયો બનાવું છું તમારા માટે, એટલે તમને એમ જ લાગે તમે ઘરે જો બેઠા બેઠા જટાશંકર જોવું. ચાલો જાય ઉપર ને તમને મોજ કરાવીએ. હા તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ઉપર, અને જે ધોધ જોવા માટે આપણે નીચેથી ઉપર ટ્રેકિંગ કરીને આવી ગયા હતા, ત્યાં પહોંચી ગયા છીએ. જોઈ લો આ સરસ મજાનો ધોધ છે. હવે આ ધોધના છે ને હું એક કહેવાય, તમને સરસ મજાનો વ્યૂ દેખાડું, કેવું મજા આવશે. પણ મારી પાસે પ્રીવિયસ ક્લિપ પડી છે જેમાં તમને બહુ વ્યવસ્થિત નજારો દેખાશે અહીંયા જટાશંકર ધોધનો, અને જોઈ લો હું કેવી રીતે ઊભો હું. જ્યારે પણ અહીંયા આવો ત્યારે સેફ્ટીનું ધ્યાન રાખજો પહેલાં પહેલાં, અને જોઈ લો હવે હું તમને ધોધ દેખાડું, બહુ જ મોજ આવશે. તમે નીચેથી ઉપર ટ્રેકિંગ કરીને આવશો ને વર્થ ઇટ છે તમારે. જોઈ લો મિત્રો, Thank you.